અને આ ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા કે જે દક્ષ યજ્ઞનું જે વિધ્વંસ થયું, કારણ કે દક્ષે જે અભિમાનમાં આવીને જે યજ્ઞ કર્યો હતો, અધિકારમાં આવીને યજ્ઞ કર્યો હતો, શિવજીને ભાગ ન આપ્યો, સતી ત્યાં પહોંચ્યા, સતીએ આત્મઘાત કર્યો અને પછી વીરભદ્ર ત્યાં ગયો, યજ્ઞનો વિધ્વંસ કર્યો, એ કથાનું વર્ણન કરવામાં આવ્યું. જેની ફલશ્રુતિ એ છે કે કોઈ પણ ધર્મ કાર્ય જ્યારે અભિમાનમાં આવીને કરવામાં આવે, સ્પર્ધામાં આવીને કરવામાં આવે, દૈન્ય ભાવ સમર્પણના ભાવથી જો ન કરવામાં આવે તો એ કાર્ય ક્યારે સફળ થતું નથી. એ દક્ષ યજ્ઞની કથાથી એ સિદ્ધાંત આપણને બધાને મળે છે. એટલે કોઈ પણ કાર્ય કરો નિષ્કામ ભાવથી કરો. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર આવે છે. ખૂબ પ્રસિદ્ધ કથા છે. ઉત્તાનપાદ રાજા, એની સુરુચિ અને સુનીતિ બે એની પત્નીઓ છે. ઉત્તાનપાદને સુનીતિ કરતાં સુરુચિમાં વધારે પ્રેમ છે. સુરુચિનો જે પુત્ર એનું નામ ઉત્તમ અને સુનીતિનો જે પુત્ર એનું નામ ધ્રુવ. આના આધ્યાત્મિક અર્થ બતાવ્યા કે ઉત્તાનપાદ એટલે કે પ્રત્યેક જીવ, ઉત્તાનપાદ, પાદ જીસકે ઉપર માથો નીચે, ગર્ભમાં બાળક કેવું હોય, મોડું નીચે ને પગ ઉપર, એટલે ઉત્તાનપાદ એટલે દરેક જીવ અને એ જીવની બે રાણી સુરુચિ અને સુનીતિ. અને એ ઉત્તાનપાદ કેવો છે, સુનીતિ ગમતી નથી, સુરુચિ વધારે ગમે. સુનીતિનો માર્ગ આપણને કઠિન લાગે, ધર્મનો માર્ગ કઠિન લાગે, ને સુરુચિ મનમાં આવે એમ આપણે કરીએ. સુનીતિથી જે પુત્ર થયો એ ધ્રુવ પિતાના ખોડામાં બેસવા ગયો. એની સુરુચિ માતાએ એને ખીજ્યા કે તારે જો પિતાના ખોડામાં બેસવું હોય તો જા, પહેલાં તપ કર, ભગવાનને પ્રસન્ન કર ને વરદાન માંગ, અને મારા ગર્ભથી તારો જન્મ થાય તો તું સિંહાસન પર બેસીશ. રડતો રડતો માતા પાસે ગયો, સુનીતિ પાસે. સુનીતિ એને સાંત્વના આપી અને ભગવદ્ ભજન કરવાની પ્રેરણા આપી કે જા બાલક, આ કુમાર અવસ્થા સર્વોત્તમ છે, તું ભજન કર, તું તપ કર. માતાને વંદન કરીને સીધા ધ્રુવજી વનમાં જવા માટે નીકળ્યા તપ કરવા માટે. નારદજી પરીક્ષાર્થ આવ્યા, પૂછ્યું કે બાલક કહાં જા રહે હો, કે ભગવાન કો પ્રસન્ન કરને કે લિયે વન મેં તપ કરને જા રહા હું. અરે કરોડો વર્ષ હો ગઈ, યોગી જન યોગ તપ કરતે હુએ ભગવાન પ્રસન્ન નહીં હુએ, ઉનકો દર્શન નહીં હુએ તો તુમકો કહાં સે હોંગે. ધ્રુવ કહેને લગે, મુજે દર્શન હો જાયેંગે, ક્યોંકિ મુજે આપકે જૈસે ગુરુ કે દર્શન પહેલે હો ચુકે હૈ. આપ તો ભક્તિ માર્ગ કે આચાર્ય હૈ, ઓર જિનકો આપકે દર્શન હો જાયે તો ઉસકો ભગવાન કે દર્શન અવશ્ય હોંગે. નારદજી બડે પ્રસન્ન હુએ ઓર કહા કે લે યે દ્વાદશાક્ષર મંત્ર, ઓર ઇસ મંત્ર કો લેતે હુએ જપ કરતે હુએ સીધે તું યમુના તટ પે જા, મધુવન પે, ઓર મધુવન પે જાકે યે દ્વાદશાક્ષર મંત્ર કા જપ કર, મેરે આશીર્વાદ હૈ, જલ્દી ઠાકુર જી તેરે પે પ્રસન્ન હો જાયેંગે. ઓર અબ ગુરુ કે બતાયે હુએ મંત્ર કા સ્મરણ કરતે હુએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય પ્રભુ કૃષ્ણ ચંદ્ર રાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી યમુનાજીના તટ પર પહોંચ્યા. પહેલો માસ પ્રારંભ થયો. 3 દિવસનો સંકલ્પ લીધો, આસન પર બેસે અને કેવલ ફલાહારનું ભોજન કરે. સ્મરણ કરતા કરતા બીજો માસ પ્રારંભ થયો. 6 દિવસનો ધ્રુવજીએ સંકલ્પ લીધો, ફલાહારનો ત્યાગ કર્યો, કેવલ પત્રનું ભક્ષણ કરવા લાગ્યા. ગુરુના બતાવેલા મંત્રનું સ્મરણ કરતા જાય. અને હવે 3જો માસ પ્રારંભ થયો. 9 દિવસનો સંકલ્પ લીધો, કેવલ યમુના જલનું પાન કરતા જાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણ ચંદ્ર રાય, વાસુદેવાય
ભગવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય વાસુદેવાય પ્રભુ જપ કરતા કરતા ત્રણ માસ પૂરા થયા. ચોથો માસ પ્રારંભ થયો. 12 દિવસનો સંકલ્પ લીધો. શ્વાસ પ્રાણ વાયુને રોકી લીધા. એક જ વાર દિવસમાં શ્વાસ લે. પાંચમો મહિનો પ્રારંભ થયો. કેવલ વાયુનું ભક્ષણ કરે. 15 દિવસનો સંકલ્પ લીધો. છઠ્ઠા માસનો પ્રારંભ થયો ને હવે ધ્રુવજીના હૃદયમાં તાપ થયો કે 6 માસ વ્યતીત થવા આવી ગયા, હજી સુધી ઠાકોરજીના દર્શન નથી થયા. આ કેટલા જન્મોના અપરાધોથી આ જીવ ગ્રસિત છે. ભગવાનની કૃપા ન થઈ 6 માસ નીકળી ગયા. એટલો તાપ થયો, વિરહ થયો, અને એ વિરહ એમની પ્રેમાશ્રુ એમના આંખોમાંથી દ્રવિત થઈને કપોળ ઉપર આવ્યો, અને એ પ્રેમાશ્રુ કપોળ પરથી થઈને જ્યાં પૃથ્વી ઉપર પડ્યું, અને એ જ બિંદુમાંથી ચતુર્ભુજ રૂપથી નારાયણ ભગવાન પ્રગટ થઈ ગયા. ચતુર્ભુજ સ્વરૂપથી દર્શન આપ્યા. ભગવાન કહેવા લાગ્યા, અરે ધ્રુવ, તું આ નાક બંધ કરીને યોગ ધ્યાનથી ક્યાં મને પ્રાપ્ત કરવાની પ્રયાસ કરી રહ્યો છે? હું તો પ્રતીક્ષા કરી રહ્યો હતો કે ક્યારે તારા નેત્રોમાંથી મારું સ્મરણ કરતા આંખોમાંથી પ્રેમાશ્રુ દ્રવિત થવા લાગી જાય. જ્યારે ધ્રુવના અંદર એ વિરહ ભાવના આવી, ચતુર્ભુજ રૂપથી ભગવાન પ્રગટ થઈ ગયા. બોલીએ શ્રી ચતુર્ભુજ ભગવાન કી જય. શ્રી ધ્રુવજી મહારાજ કી જય. 6 માસમાં ભગવાનના દર્શન થયા. એવા આનંદિત થયા ધ્રુવજી. ઘણું બધું બોલવાની ઈચ્છા છે પણ બોલી ન શક્યા. ત્યાં ભગવાને એમને પોતાના શંખનો સ્પર્શના કપોલ પર કરાવ્યો. વાણી સ્ફુરિત થઈ અને યોન્તઃ પ્રવિશ્ય મમ વાચ મિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિ ધરસ્વધામ્ના અન્યાશ્ચ હસ્ત ચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રભુની સુંદર સ્તુતિ ધ્રુવજીએ કરી. શ્રી મહાપ્રભુજી આનો ભાવ પ્રગટ કરે છે કે આ ધ્રુવજી ઉપર આટલી જલ્દી કૃપા, કેવી રીતે ભગવાન પ્રસન્ન થઈ ગયા? ઘણા પંડિતો વિચારવા લાગ્યા, હજારો યુગો યુગો નીકળી ગયા, ઠાકોરજીની કૃપા ન થઈ, દર્શન ન થયા, આ 4-6 મહિનામાં પ્રભુના દર્શન થઈ ગયા. ત્યાં શ્રી મહાપ્રભુજી બતાવે છે, ધના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા ભિષ્ટ દે, કે આ શ્રી યમનાજી ઉપર, આ શ્રી ધ્રુવજી ઉપર શ્રી યમનાજીની કૃપા થઈ, અને યમનાજીની કૃપાથી 6 માસમાં ભગવાને એમને દર્શન આપ્યા. કે શ્રી યમનાજી કેવા છે? ઠાકોરજીને મળાવવા વાળા છે. જીને ભૂલી જાત પિય તિન સુધી કરી દેત, પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે, જહાં યે પઠાવત વહાં વેધાવત. તો શ્રી યમનાજી એ ઠાકોરજીને મળાવવા વાળા છે, અને યમનાજીનો આશ્રય કરવાથી ધ્રુવજી પર ઠાકોરજીની અત્યધિક કૃપા છે. તો આવ શ્રી યમનાજીનું સ્મરણ કરીને, ચિંતન કરીને આજની આપણી આ કથા યાત્રાને વિશ્રામ તરફ લઈ જશું. કાલે ચતુર્થ દિવસ મુખ્ય પડાવ, કૃષ્ણ જન્મ નન મહોત્સવનો દિવસ. તો કાલે ખૂબ આપણે આનંદ કરવાનો છે. કેસરી વસ્ત્ર સાથે આપ આ સુંદર પાંડાલમાં પધારજો. તો આઈએ કથા કો વિશ્રામ કી ઓર લે જાય. ઉસે પહેલે શ્રી યમનાજી કા ચિંતન સ્મરણ કરતે હુએ. હે મને મડિયા નટવર લાલ, મને મડિયા નટવર લાલ, ભૂલી ભાન રે સુસાહે શ્રી યમુનાજી ને કાઢણે સુન સાહે શ્રી યમુનાજી ને કાઢણે સુન સાહે મને મડિયા નટવર લાલ રે, મને મડિયા નટવર લાલ ભૂલી ભાન રે સુન સાહે શ્રી યમુનાજી ને કાઢણે.
राम राम
राम सीता राम 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 राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम सीता राम 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 राजा राम સૌ વૈષ્ણવોને વિનંતી છે કે આરતીના દર્શન કર્યા પછી જ અહીંથી પ્રસ્થાન કરે અને એ પહેલાં બધી સૂચનાઓ અપાઈ ગઈ છે, છતાં બ્રહ્મસંબંધ અંગેની યાદી આપી દઉં કે જે બ્રહ્મસંબંધ જેમને રાખવાનો છે, લેવાનો છે, એમણે શનિવારે ઉપવાસ રાખી રવિવારે સવારે 8 વાગે કાર્યાલયથી ફોર્મ મેળવી શ્રી મહાપ્રભુજીની બેઠકજીએ આવવા સવિનય વિનંતી છે. અને આજ રાત્રિનો કાર્યક્રમ જે સવિશેષ ગૌરવરૂપ છે, આજ રાત્રે 9:30 કલાકે શ્રી નીતિબેન ધોળકિયા, નીતિન દેવકા, મુકેશ જોશી અને તેજસ્વી શંકિયા દ્વારા પ્રસ્તુત શ્રીનાથજીની ઝાંખીનો ભવ્યાતીત ભવ્ય કાર્યક્રમ 9:30 વાગે આ જ જગ્યાએ યોજાશે. તો આપ સૌની બહોળી હાજરી આપણી ગરિમાને મોરબી જે મયુરનગરી કૃષ્ણનગરી બની છે એને 4 ચાંદ લગાવશે. આપણે આરતી તરફ જઈ રહ્યા છીએ, આરતી દર્શન બાદ જ સૌ પ્રસન્ન કરશો, વિનંતી છે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૌશલ્યા ના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, કૌશલ્યા ના કુંવર તમારી ચરણ તણુ ચરણામૃત લઈને પ્રેમે પાય પખાડું રે, કૌશલ્યા ના કુંવર તમારી સરિયું જડથી સ્નાન કરાવું, તિલક કરું રૂપાડું રે, અંગે ઉત્તમ આભૂષણ રે, નયન કાજળ કાઢું રે, કૌશલ્યા કુંવર તમારી ખેડ કતારી ધનુષ ધારી રઘુવીર ને શણગારું રે, અહલ્યા થઈને ધન મન ધન્યો વારું રે, કાગ મુનિ નું રૂપ જ લઈને રઘુવીર ને રમાડું રે, સફરી થઈને સામે બેસી મીઠા બોર જમાડું રે, કૌશલ્યા કરી લેવું રે, કૌશલ્યા ના કુંવર તમારી આરતી રોજ ઉતારું, ચરણ તણુ ચરણામૃત લઈને પ્રેમે પાય પખાડું રે, કૌશલ્યા ના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય, સુંદર જી અમને મહારાણી કી ગૌરવાધીશ કી જય. ચરણ કેરો ભરોસો
श्री वल्लभादि सुखी जय।